ગાંધીની માને વિશ્વાસ હતો એટલે ગાંધીજી બચી ગયા. ગેલાલ ને રાજ કપૂરે કીધું કે એક ડ્રોપ. ગેલાલે કીધું બિલકુલ નહીં. તમે માનો રાજ કપૂર ની પાર્ટી હોય ત્યારે આજુબાજુમાં કોણ હોય? આલિયા માલિયા હોય? બધા હીરો હિરોઈન હોય કે ના હોય? તમારા ડિરેક્ટર હોય કે ના હોય? આલિયાનો તો ત્યારે જન્મ નતો, પણ એ સિવાયની બધી હિરોઈન હોય કે ના હોય? બધા. અને એની વચ્ચે કહી દીધું ગેલાલે, નહીં એટલે નહીં. જીદ ઉપર આવી ગયો રાજ કપૂર, તમે જો આજે નહીં લ્યો તો તમને મારા પપ્પા, રાજ કપૂર ના પપ્પા, જલ્દી હા પૃથ્વી રાજ કપૂર અને રાણા પ્રતાપ ના પપ્પા અચ્છા એટલે પૃથ્વીરાજ કપૂર તમને સીએ ની અંદર માર્ક્સ આપવા આવવાનો. રાજ કપૂરે કીધું કે તને મારા પપ્પાના સોગંદ છે, તારે આજે લેવું પડશે. હવે સાંભળજો. એ વખતે કેલાલે કીધું, રાજ કપૂર તું મને તારા બાપના સોગંદ આપેશ, પણ મેં મારી સાત પેઢીને વચન આપ્યું છે હું જિંદગીમાં પણ ક્યારે દારૂ નહીં પીવું. નહીં પીવું એટલે નહીં પીવું. રાજ કપૂરની સામે કેલાલે ના પીધું એટલે ના જ પીધું. આ જ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. આથી આગળ કહો, આ દેશના અત્યારના પીએમ કોણ છે? 23 મે સુધી તો બોલી લો. નરેન્દ્ર મોદી જે દિવસે અમેરિકાની અંદર એમને બંધન હતું, અમેરિકામાં એન્ટ્રી નથી, પણ આ માણસે એવી કમાલ કરીને બતાવી કે અમેરિકાએ પણ એને રેડ કાર્પેટ પાથરીને બોલાવ્યા. અને એ દિવસે નવરાત્રીના દિવસ ચાલતા હતા. જો સંસ્કૃતિ કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, તમને ખબર છે ખરી? 9 દિવસ નરેન્દ્રભાઈ ઉપવાસ કરે છે, માં શક્તિના, માં અંબિકાના. તમે શું કરો છો? પાર્ટી પ્લોટમાં જઈને મેં વચ્ચે એકવાર મારા પ્રવચનમાં કીધું હતું કે નવરાત્રીને જો ખતમ કરી દેવી હોય તો શું કરવાનું ખબર છે? છોકરા ને છોકરીઓ જુદા પાડી દો, ઓટોમેટિક બધા જ આવો. કોઈ ઓલી અંબિકાની સાધના કરવા નથી આવતી, આ અંબી માતા, અંબા અંબા માતાઓની સાધના કરવા આવે. નરેન્દ્ર મોદી ને ડિનર માટે ઓબામાએ આમંત્રણ આપ્યું. ઓનલી 20%, 20 જ માણસને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. ધે આર ઓલ પોતપોતાના ક્ષેત્રમાં ટોપ પર હતા. અને એમાં નરેન્દ્રભાઈ બાજુમાં બેઠા ખરા ઓબામાનું. ડિનર જ્યારે પીરસવાનું શરૂ થયું ત્યારે ઓબામાને કહી દીધું નરેન્દ્રભાઈએ, પ્લીઝ સોરી, અત્યારે મારે ઉપવાસ ચાલે છે માટે હું કાંઈ નહીં લઉં, ખાલી ગરમ પાણી આપો, ગરમ પાણી પીશ. ઓબામા, આ દેશ, આ વર્લ્ડની જેને મહાસત્તા કહી શકાય એનો પ્રેસિડેન્ટ જ્યારે સામેથી કહેતો હોય ને, તમે કદાચ ઉપવાસ કરીને ગયા હો ને, અને તમને ઓબામા આવું વિનંતી કરે, હારું હારું હવે તમે બહુ કયો છો એટલે લઈ લઉં છું, આ બાજુ ના લઉં ને તો ઓલી મિશેલ ભાભીને ખોટું લાગી જાય. કોઈના બાપની ચિંતા નહીં, મારે મારા સંસ્કારની ચિંતા કરવાની. વર્ષોથી મારી આ સાધના ચાલે છે, નવરાત્રીના દિવસોમાં હું ક્યારેય કઈ ખાતો નથી, હું માત્ર ગરમ પાણી લઉં છું, તો હું ગરમ પાણી જ લઈશ, કોઈની પરવા કર્યા વગર. નરેન્દ્રભાઈ પોતાની સાધનામાં મક્કમ રહ્યા. આ સંસ્કાર છે, સંસ્કારનો વૈભવ.